આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા આજે દિશાની મુલાકાતે આવ્યા હતા. દિશામાં આવેલ હિન્દુ ધર્મશાળા ખાતે પોતાના કાર્યકર્તાઓ સાથે આગામી 9 જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે નવી પાર્ટી બનાવવાને લઈને આજે કાર્યકર્તાઓ સાથે એક બેઠક યોજી હતી. આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા આજે દિશાની મુલાકાતે આવ્યા હતા. દિશામાં આવેલ હિન્દુ ધર્મશાળા ખાતે પોતાના કાર્યકર્તાઓ સાથે આગામી 9 જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે નવી પાર્ટી બનાવવાને લઈને આજે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી અને આવનારી લોકસભાની ગુજરાતના તમામ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરોને ચૂંટણીમાં દરેક સ્થળે પોતાના ઉમેદવારો ઉભા રાખશે અને ચૂંટણી લડવાની તેમણે તૈયારીઓ બતાવી હતી. તો આવનાર 9 તારીખે પોતાની અલગ પાર્ટીનો પ્રારંભ કરશે, જેને લઈને આજે તેઓ ડીસામાં પોતાના કાર્યકર્તાઓ સાથે એક બેઠક યોજી હતી. પ્રવીણ તોગડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કટાક્ષ કર્યા હતા અને કહ્યું હતું કે 5 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં જે વચન આપ્યું હતું તે હજી સુધી પૂર્ણ કર્યું નથી અને રામ મંદિર બનાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. તે ખરેખર હિન્દુઓ સાથે વિશ્વાસઘાત છે. ગુજરાતમાં હિન્દુ સલામત નથી, જ્યારે વારાહીમાં હિન્દુઓ સુરક્ષિત નથી, જે ઘટના બની છે તેના ઉપર તેમણે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે વારાહીના હિન્દુઓને હિજરત કરવાનો વારો આવ્યો છે અને મોદીજી ક્યારે અયોધ્યા નથી ગયા અને ઇન્દોરની મસ્જિદમાં પહોંચી ગયા, એટલે હિન્દુઓ પર હુમલા કરવાની હિંમત વધી ગઈ છે અને નર્મદાનું પાણી આપવામાં પણ ભાજપ સરકાર નિષ્ફળ રહી છે. ત્યારે આવનારી ચૂંટણીમાં લોકો તેમને બતાવી દેશે. બાઠમેર જતા રાત્રિ રોકાણ કરવા માટે દિશા રોકાવાનું થયું તો સાથે એના બધા કાર્યકર્તાઓને મળવાનું પણ થશે. ભાજપ સરકારને દિલ્હીમાં 5 વર્ષ લગભગ પૂરા થવા આવ્યા અને સંસદનું આ છેલ્લું સત્ર મીટિંગ છે. મોદીજીએ વચન આપ્યું હતું સંસદમાં રામ મંદિરનો કાયદો બનાવીને રામ મંદિર બનાવવાનું. સરદાર પટેલે તો સત્તામાં આવીને તરત જ સોમનાથનું મંદિર બનાવવાનું ચાલુ કર્યું હતું. અયોધ્યાથી લઈને ઉત્તર પ્રદેશ દિલ્હી સુધી ભાજપની સરકાર હોવા છતાંય સંસદમાં રામ મંદિરનો કાયદો આજ સુધી ભાજપની સરકારે ન બનાવ્યો એ હિન્દુઓ સાથે સૌથી મોટો વિશ્વાસઘાત છે. ગુજરાતમાં પણ હિન્દુઓ સલામત નથી. જે રીતે વારાહીમાં કેટલાક હિન્દુ કુટુંબ હિજરત કરવાની સ્થિતિમાં આવી ગયા છે અને વારાહી માત્ર નહીં, આ પહેલા સુરેન્દ્રનગરના હળવદમાં, ભાવનગરના મહુવામાં, કચ્છમાં ઠેક ઠેકાણે હિન્દુઓ પરના હુમલા આ બતાવે છે કે ગુજરાતમાં પણ હિન્દુ સલામત નથી અને સરકાર હિન્દુઓ મને સલામતી આપવામાં નિષ્ફળ ગઈ છે અને આ પ્રકારે હિન્દુઓ પર હુમલા થવાનું એકમાત્ર કારણ કે મોદીજી ક્યારે અયોધ્યા નહીં ગયા અને ઇન્દોરની મસ્જિદમાં પહોંચી ગયા, એટલે આ હિન્દુઓ પર હુમલા કરનારની હિંમત વધી ગઈ. ગુજરાતમાં દુષ્કાળની સ્થિતિ ખરાબ થઈ રહી છે. પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ, ડીસા.